પૂર્વ આફ્રિકાનો દેશ ઝાંઝીબાર, ત્યાંની આ શાળામાં 3500 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ તેમની પાસે માત્ર 6 ટોયલેટ છે, જે કંઈક આવું દેખાય છે. વાલીઓ અને શિક્ષકોએ નવા માળખા માટે રજૂઆતો કરી છે. ફોની શાળામાં બાળકોની વધતી સંખ્યા જોઈને અમને લાગ્યું કે આટલા ઓછા ટોયલેટ પૂરતા નથી. અમે એક મીટિંગ ગોઠવી અને મીટિંગ બાદ અમે ટોયલેટ અને પાણીની રજૂઆત કરી. તે રીતે અમને તે સુવિધા મળી. આફ્રિકા એડવેન્ચર્સ નામના એક એનજીઓએ ફોની અને કિજીતો ઉપેલે પ્રાઇમરી સ્કૂલમાં 12 ટોયલેટ બંધાવી આપ્યા. ત્યાં પીરિયડ્સમાં આવતી છોકરીઓ માટે અલગથી એક ટોયલેટ બનાવવામાં આવ્યું. હું ટોયલેટથી ખુશ છું. શાંતિ એ વાતની છે કે હવે વિદ્યાર્થીનીઓ શાળાએ આવવામાં ક્ષોભ નથી અનુભવતી. અમને એ વાત રાહત આપે છે. એ સમયે બહુ ઓછા ટોયલેટ હોવાના કારણે અમને તકલીફ પડતી. અમુક વિદ્યાર્થીઓ બહાર ખુલ્લામાં જતા અને વિદ્યાર્થીનીઓ પીરિયડ સમયે શાળાએ આવવાનું ટાળતી હતી. ટોયલેટના આવવાથી વિદ્યાર્થીઓ માટે સારું થયું. હવે બહાર લાઈન લગાવીને કોઈની રાહ જોતા ઊભું નથી રહેવું પડતું. ટોયલેટ સિવાય અમે ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા પેડ્સ પણ બનાવવાની શરૂઆત કરી છે. તો જે છોકરી સ્કૂલમાં છે અને માસિક આવી ગયા તો તેમને જગ્યા ખબર છે કે ક્યાં જવું.